श्रीमद करुणा सागर महाराज की जय। कैवल धाम की सत केवल साहिब। ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाके शक्त व्यक्त ब्रह्मांड सकल धर। जय जय नाथ सनातन सर्व कीर्तारण अखिलानंदय विनाश विला सिक विविध विधारण लोक चतुर दश द्वंद्व फंद फन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदारण अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आश कोहु जाने न मर्म हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में खलक उपासक आन धाम पति देव युगल शक्ति तन आशक तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवंत सुत सलंग प्रो पद पुरुष एकल मल जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण प्रथम यही धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो संत सुजान लोक असंख्य उत्पन्न सप्त दीप सुर धाम सो सब ग्रंथ में वाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ संशय हरण भव पा। जय सत केवल साहिब सत केवल साहिब सत केवल साहिब सत केवल साहिब। कैवलम चिदेनम वेनम वयनम दिधन्नम लघुयम ममोऽहम् ममस्तु निरालम नारायणम महन्नम रणेयम नयेति नरणेयम जपेनम जपायम कायन्नम मयायम जहानम धाता धियन्नम विछन्दम विनय जे करोति विवर्जित वस्तु विधि वै विदन्तम अचन्ते न चन्तम सुनाति सनातम जे नाथम मनस्तु
अगाधम बहोर्धम लहे जन्महादम कुबेरम ते अन्मम। श्रीमत करुणा सागर महाराज की जय। कैवल सत्केवल साहेब, सत्केवल साहेब। सेंट्रल न्यू जर्सी कैवल ग्रुप द्वारा आज सत्संग कार्यक्रम नो आयोजन थयु छे। आम तो जारे जारे आववानु थाय त्यारे आ ग्रुपना अमारा अग्रणीय मेम्बरो मनुभाई, दशांगभाई, कमलेशभाई, बीजा बधा अमारा बालाशंकर ग्रुप, पेली बाजु मयूरभाई, બધા કદાચ બધાનું નામ ના લઉં તો એવું ના કહેશો કે અમારું નામ ના લીધું. સેવા કરીએ છીએ આપણે એટલે કદાચ બધાનું નામ ના આવે તો એવું મનમાં આણવું નહીં. આપણે પરમ ગુણે સેવા કરીએ છીએ અને આપણા માટે કરીએ છીએ. તો છે અમુક જેમના વારંવાર મારે અમારા રાજુવાડા નરેન્દ્રભાઈ જ્યારે આવીએ ત્યારે એમના ઘર જવાનું હોય જ, અને કાર્યક્રમમાં આ બાજુ અમારા કૈલાસબેન બધા ઘણા બધા પણ બધું જરાક હવે કોમ્પ્યુટરના ડેટા થોડા બહુ. તો વારંવાર જ્યારે આવવાનું થાય ત્યારે આમ તો એ સિવાય પણ તમે એના બધા પરમના ઉત્સવો પૂર્ણિમા બધું જુઓ છો, પણ મારો કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસ સત્સંગનું આયોજન અહીંયા થાય છે. પણ એક ફરિયાદ કરું તમને, એટલે ફરી યાદ ના કરવું પડે માટે ફરિયાદ. અમે ઘરે દર્શનભાઈના ઘરે ક્યારના તૈયાર થઈને બેઠા હતા, ક્યારેક કોલ આવે ને જઈએ અહીં, સમજ પડે છે. અહીં બિચારા જે કોઈ વહેલા આવી ગયા, આ તો મૂળ વસ્તુ શું છે, ગુનો કોનો જે મોડા આવે અને સજા કોને ભોગવવાની વહેલા આવે. આ કઈનો ન્યાય કહેવાય ભાઈ? આપણે મોડા, અમારે મોડા આવવાનું થાય કે પેલા મોડા જો આવ્યા નથી એમની રાહ જોવાની, અને જે વહેલા આવ્યા હોય એમને તપ કરવાનું. એટલા વહેલા આવ્યા એ બધા પછી બીજા સામે વિચાર કરે કે બધા મોડા જ આવતા હોય છે. એટલે હવે હું મનુભાઈને બધાને આયોજકોને કહું કે ભવિષ્યમાં આપણે જે સમય આવે ને એ સમયે આપણે કાર્યક્રમ ચાલુ કરી દેવાનો. પછી બીજા જે આવશે ને પાછળનો મહાપ્રસાદ તો લાભ મળવાનો જ છે ને, બરાબર છે. આ સત્સંગના મહાપ્રસાદ કરતા પેલો મહાપ્રસાદ મહત્વનો, એમના માટે જે મોડા આવે એમના માટે, બરાબર છે. મને તો એવું, મેં તો સાંભળ્યું છે કે અમેરિકાવાળા ટાઈમના બહુ જ ચોક્કસ હોય, બધું સમયસર જ થાય. પણ એવું નથી, આપણે એરપોર્ટ ઉપર જોબ પર બે જગ્યાએ સમયસર જઈએ. જોબમાં તો જવું પડે ને, એટલે ધ્યાન રાખો. તો કાયમ માટે સત્સંગનું આયોજન થાય છે, પણ આજના કાર્યક્રમનું આયોજન, આજની સભા, અત્યારે આ વખત તો મારો પ્રવાસ એ કંઈક વિશેષ મિશન છે. શિકાગો આપણો કાર્યક્રમ થયો, અહીંથી ઘણા બધા આવ્યા તમે, મને ખબર છે. તમારે તો બસ આવી હતી ને, 30-35 ભક્તો આવ્યા હતા. જોકે મનુભાઈ બસ મોટી કરી હતી, પણ આવ્યા હતા પછી ઓછા. તો એક કાર્યક્રમની અંદર જે વાત હતી મુખ્ય, 250મો પરમગુરુ પ્રાગટ્ય મહોત્સવ.
करुणा सागर महाराज से ने प्रकट थे 250 वर्ष थया। આપણે એમનો દર દિવસ દર વર્ષે પ્રાગટ્ય મહોત્સવ ઉજવીએ છીએ મહાસુદ બીજ। તમે બધા સેન્ટ્રલ ન્યુ જર્સી ગ્રુપ પણ ઉજવે છે। દર વર્ષે આપણે મહાબીજ ઉજવીએ છીએ। એ પરમગુરુને પ્રગટ થયે 249 વર્ષ પૂરા થયા અને આ 250મું વર્ષ ચાલે છે। એટલે 250મું વર્ષ જે ઉત્સવનું નામ છે આપણું સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ। દ્વિશતાબ્દી એટલે બે શતક, ટુ સેન્ચુરી। સા અર્ધ એટલે વત્તા અડધી, એટલે બે વત્તા અડધી કેટલી થાય? સાડા બે, અઢી। અચ્છા, હા હા, ચકાસવું તો પડે ને, અઢી બરાબર છે। હમણાં ગઈકાલે જ દર્શન સાથે ગાડીમાં આવતા ચર્ચા થતી હતી, પેલું ડિસ્ટન્સ બતાવું, પેલું નેવિગેશન, હાફ એન્ડ વન માઇલ, ક્વાર્ટર એન્ડ વન માઇલ, એવું મેં કહું અમને વચ્ચે બોલવું પડે, પા અને એક, ગુજરાત સવા માઇલ બાકી છે, પતી ગયા, હાફ એન્ડ વન, અડધું અને એક, આપણે તો સીધું બોલી નાખીએ દોઢ, અને દોડવું બહુ ગમે, ઘણા વખત માણસોમાં આવા હોય। એટલે લોકો ડાયા સારા પણ, હા એ દોડો શબ્દ પાછો, તો 250મું વર્ષ એટલે આપણે ગુજરાતી ભાષા હું કહું છું, ભારતની બધી ભાષાઓની જનની સંસ્કૃત, ભારતની તમામ ભાષાઓ સંસ્કૃતમાંથી જ આવી છે। એટલે આપણી બધી ભાષાઓ જુદી હોવા છતાં ઘણા બધા શબ્દો અંદર એકબીજાને મળતા હોય, મરાઠી, પંજાબી, બંગાળી, ગુજરાતી, અરે નીચેની સાઉથ ઇન્ડિયન લેંગ્વેજો, એમાં તો આપણે બહુ જરા ખબર ના પડે, પણ શબ્દો આપણા આવે એમાં। જે શબ્દ ગુજરાતીમાં એ શબ્દો તમને પંજાબીમાં પણ જોવા મળે, એ શબ્દો તમને હિન્દીમાં પણ જોવા મળે, એ શબ્દો તમને મરાઠીમાં પણ જોવા મળે, ક્યાંક એ બધી સંસ્કૃતમાંથી આવેલી છે। એટલે સંસ્કૃતના શબ્દોની જેમ શતાબ્દી શબ્દ છે, સંસ્કૃત છે, ગુજરાતીમાંય વપરાય છે, હિન્દીમાંય વપરાય છે, બંગાળીમાંય વપરાય છે, મરાઠીમાંય વપરાય છે, શતાબ્દી। આપણે તો એક ટ્રેનનું નામ છે શતાબ્દી એક્સપ્રેસ લો, અને એ મૂળ શબ્દ સંસ્કૃત છે। દ્વિ શબ્દ એ દ્વિનું જ કરતા દ્વિજ, દ્વિજમાંથી બીજ અને બે, તો એ પણ ગુજરાતીમાં પણ વપરાય છે, સમજી જાય લોકો। ઘણી વખત કહે છે ને ભાઈ ગુજરાતી ભાષા તો કે દ્વિઅર્થી ભાષા, દ્વિઅર્થી એટલે એના બે અર્થ થાય ઉલટા સુલટી કરવા હોય તો, અને કેટલા શબ્દો એવા છે કે ભાઈ વપરાય જ, પહેલાં ગુજરાતી વપરાતું હતું, ઘરના પેલા ભાઈ બહાર બેઠા હોય ને બેઠા બેઠા ગપ્પા મારતા હોય તો ઘરમાંથી કહે, બહાર ગપ્પા માર્યા ઘરમાં આવીને મારો ને,
સમજ એટલે મરવાનું ઘરમાં એમ થાય કે મરો એટલે આવો એવું થયું ને અર્થ તો ટૂંકી ભાષામાં વપરાય એ શું કરતા હતા એના કરતા અહીં મર્યા હોત તો શું ખોટું હવે મરવાની વાત આ દ્વિઅર્થી ભાષા થઈ સમજી લે તો એ અર્થમાં દ્વિશતાબ્દી ને સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ આખું છે આ સાર્ધ દ્વિશતાબ્દી વર્ષ આ 250મું વર્ષ ચાલે છે શરૂ થયું મહાસુદ બીજના દિવસથી અને વર્ષ પૂરું થશે આવનારી મહાસુદ બીજના દિવસે ગઈ વખતે હું આવ્યો ત્યારે મેં આ વાત કરી હતી બધાને તમને યાદ નહીં હોય કાં તો બધું તમે કેટલું યાદ રાખો અમારી ઘણી કથામાં આવું થાય જ ગ્રંથની કથા ચાલતી હોય ચતુર્માસની કથા ચાલતી હોય એટલે બધાને પૂછ્યું કે કેટલા આવ્યું આપણે એટલે બધા સાંભળતા પણ યાદ ના રાખે પછી કોઈક સમજવા કહી દે ને ગુરુજી તમે જ કહી દો ને હવે મારે તો કહેવાનું છે તો આવતી મહાસુદ બીજ આ વર્ષ પૂરું થાય છે 250મું વર્ષ જે વખત મેં એ પણ કહ્યું હતું કે આ 250મા વર્ષના પ્રસંગમાં આપણે બધા છીએ એ આપણું સદભાગ્ય છે 25 વર્ષે આપણે તો ઉત્સવ ઉજવાતો હોય છે નામ જ 25 વર્ષ થાય કે સિલ્વર જ્યુબિલી ખબર છે રજત જયંતી ગુજરાતી ભાષામાં કહીએ છીએ રજત રજત એટલે ચાંદી અને ચાંદી એટલે અંગ્રેજીમાં સિલ્વર લે સિલ્વર છે બિલી ચાંદી નહીં ચાંદી થઈ ગઈ એમ 50 વર્ષે આપણે કે સુવર્ણ જયંતિ સુવર્ણ એટલે ગોલ્ડ એટલે ગોલ્ડન જ્યુબિલી જુઓ સુવર્ણ જયંતિ તો આ પ્રમાણે 25 વર્ષે આપણે કારણ કે લોકો એમ કહેતા હોય છે કે 25 વર્ષે પેઢી બદલાય વાત સાચી છે ને કે આપણે જે બાળક આવ્યું હોય 25 વર્ષનું થાય એટલે આનો જુદો સંસાર શરૂ કરી દે એટલે પેઢી જુદી થઈ ગઈ આપણે તો તે ક્રમ ચાલે છે 20-22 વર્ષે લગભગ લગ્ન થતા હોય છે હવે તકલીફ પડે છે કે પહેલાં સમાજમાં શોધી લેતા હતા હવે જરા લાંબુ જોવું પડે છે તો કદાચ 25 વર્ષે એટલે 275મા વર્ષ ઉજવશે જે લોકો હાજર હશે તે આપણે આવીશું તો આપણે પણ એમાં સામેલ થઈશું પણ આવીશું કે નહીં એની કોઈ ગેરંટી નથી ઉંમર થઈ છે એટલા માટે નહીં ઘણી વખત ઉંમરવાળા રહી જાય ના ઉંમર થયાવાળા જતા રહે છે કુદરતના ક્રમમાં કોઈ સિનિયોરિટી જેવું હતું નથી તો આ વખતે તો આપણે છીએ હયાત હયાત ગુજરાતી ભાષામાં હા ને તો કોઈ જગ્યાએ આપણે બધા છીએ હયાત તો બધા થોડા બાળકો બેઠે લઈને આવ્યા હતા કે સ્વામી તમને કંઈ સમજણ પડી હતા કે તમે કંઈ હોટલની વાત કરતા એટલી ખબર પડી મેં કહું હું તો કે હોટલનું બધું કે હયાત હયાત કરતા હતા હા એ બરાબર છે તો આ વિશેષ એક વર્ષ આપણે બધાએ ને કહ્યું છે કે આ વર્ષે તમે કંઈક વિશેષ પુરુષાર્થ કરો પુરુષાર્થ એટલે પરમગુણી પ્રાર્થના વિશેષ કરો તમને ખબર છે ને આપણે ત્યાં દર 3 વર્ષે એક વધારાનો મહિનો આવે છે
शू कह रहे अधिक महीनों, ये अधिक महीना नु बीजू नाम छे पुरुषोत्तम मास। सांभळ्यु छे तमे कोई जगह उत्तम पुरुषों में उत्तम एने पुरुषोत्तम एटले विष्णु माटेनो पर्याय शब्द वापर्यो छे के बधा पुरुषों में उत्तम पुरुष पुरुषोत्तम अने पुरुषोत्तम नो मास એટલે મહિનો કોનો હતો કે ભગવાન માટેનો જ માસ વધારાનો છે એટલે એટલે જેનો વધારાનો છે માટે જે આપણે માટે જોઈએ એટલું વાપરો અને આપણી પાસે કશું પણ વધારાનું હોય ને આપણા વાપરતો કંઈક બચી શકે તો એ બધું ભગવાનની સેવામાં સમર્પિત કરો એમ આપણા મહાપુરુષો આપણા સંકેત આપે છે। 12 મહિના તો તમને કાયમના આપ્યા જ છે ને 3 વર્ષ એક વધારે આપીએ છીએ તો આ મહિને તમે શું કરો તા કે તીર્થ કરો, વ્રત કરો, યાત્રા કરો, પુણ્ય કરો, જપ કરો, દાન કરો અને મોટે ભાગે આપણે ત્યાં પુરુષોત્તમ માસમાં આવું જ થતું હોય છે। અધિક મહિનામાં બધા લોકો આવું જ કરતા હોય છે, કોઈ એકટાણું કરે, ભોજન એકટાણું બહુ મહત્વનું છે, હા આરોગ્ય માટે ખૂબ ફાયદારૂપ છે। પણ એક ટાણામાં પાછું બીજું કશું વચ્ચે ન આવે તો ફાયદારૂપ છે। ઘણા બધા કહે છે હું તો 24 કલાકમાં એક જ વખત ખાઉં છું, બાકી તા કે ખાવાનું નહીં, હરતા ફરતા નાખી વાત જુદી છે। હા એમ હરતો ફરતો નાખીએ પણ ખાવાનું તો ખાવાનું કોને કારણ કે બેસીને જમાઈએ તેને જમવું વાતાવરણ જમવું એટલે જમાવવું પણ બરાબર જમાવવું જમાવી લેવું એટલે પેલું હરતા ફરતા નાખે ખાવું ના કહેવાય। જોકે આરોગ્ય માટે વિજ્ઞાનના લોકો પણ હવે તો કહે છે કે આ ટેવો ખોટી છે, એનાથી પાચન તંત્ર બગડે છે, શરીર બગડે છે, કે તમે જે પેટમાં નાખો ખોરાક એ કમસે કમ જઠરમાં લગભગ 3 થી 4 કલાક રહે, 4 કલાકમાં એનું જે ડાયજેસ્ટ જે પચન થયું થઈ જાય પછી નીચે વાંતરડામાં જાય। હવે 4 કલાક અધકચરું પચ્યું હોય અને 2 કલાક થયો અને પાછું બીજું તમે એમાં નાખો, જેમ બહેનોને કહે તમે ભાત કુકરમાં મૂકો અને 1 સીટી વાગી ગઈ પછી એમ તો બીજા 2-4 જણા આવી ગયા તો લાવો ખોલી નાખીને બીજી 2 મુઠ્ઠી નાખી દઈએ તો એ ભાત કેવો થાય કહો? હે જ્યારે કાઢો ત્યારે કેવું થાય? તો એમાં આપણું આ કુકર છે એક જાતનું કાંઈ એમાં ચડે છે એમાં પાકે છે, હા ધ્યાન રાખજો, એમાં પણ અગ્નિ છે જેને આપણે કહે છે જઠરાગ્નિ। જઠરાગ્નિમાંથી શેકાય વસ્તુ, હા એક વાત તમને જાણવાની પણ ગમત નહીં બે કહું, હમણાં આ રીતે અમેરિકામાં ફરું છું એટલે પરિવાર મને 1 સિટીમાંથી બીજા સિટીમાં બીજા ભક્ત લગભગ 100 માઇલ જવાનું હતું તેમને કારમાં જતા હતા, તો પેલી એની કોઈ પ્રસિદ્ધ બ્રાન્ડ છે ને કોફી નહીં, શું કહે સ્ટારબક, હા કહો સ્ટારબક, તે કંઈ કહ્યું કે સ્ટારબક આવ્યું, મેં આ શું કઈ જાતનું બગ છે પાછું? પેલા પિતા છે ને કે આ કહે છે કોફી બહુ મોંઘી આવે, એવું કંઈક હોય છે બીજી કોફી કરતો મોંઘી હોય? ત્યારે મેં એક વખત વાંચ્યું હતું મોંઘી કોફી વિશે, દુનિયામાં મોંઘામાં મોંઘી કોફી ગૂગલમાં સર્ચ કરજો તમે, એક્સપેન્સિવ વર્લ્ડ એક્સપેન્સિવ કોફી, એ કોઈ બ્રાન્ડથી નથી વેચાતી,
દુનિયાની મોંઘામાં મોંઘી કોફી. મારી સાથે યંગસ્ટર પણ બેઠા હતા બે છોકરાઓ, એટલે એ પણ મેં કહું તમને ખબર છે આ મોંઘામાં મોંઘી કોફી કઈ રીતે પ્રોડક્ટ થાય છે? તે કે ના, મેં કહું દરેક કોફીના બીન્સ જે હોય એને બેક કરવા પડે, શેકવા પડે, શેક્યા પછી એને ગ્રાઇન્ડ કરવા પડે. શેક્યા વગર તો ગ્રાઇન્ડ થઈને કોફી કોઈ સ્મેલ જ ના આપે. અને કેટલીક કંપનીઓ છે તમને ફ્રેશ ગ્રાઇન્ડ કરીને આપે. તો કે તમને ખબર છે, પણ મેં કહું આ જે મોંઘા મોંઘી કોફી છે એ કોકના પેટમાં નાખી શેકીને પછી બહાર કાઢવામાં આવે છે. પહેલાં કે આવું તો હતું હશે, પણ સાચું છે બધા તમને કહું છું. ગૂગલમાં સર્ચ કરજો. આ કોફી એટલા માટે મોંઘી છે કે જે એના સ્પેશિયલ કોફીના બગીચામાં આ કોફીનું ફ્રૂટ તૈયાર થાય, પાકે, એને વીણી લેવામાં આવે, અને એના માટે સ્પેશિયલ કેટ, એની સ્પેશિયલ કેટ એટલે બિલાડી, હજારોની સંખ્યામાં લોકો બિલાડીઓ પાડે, પાંજરામાં પૂરેલી હોય, એ બિલાડીના કોફી ખવડાવે, એ ખાય, એટલે ઉપરનું બધું ખાઈ જાય, પણ એનો જે બીઓ હોય એના પેટમાં શેકાય પછી બહાર આવે, એને ભેગો કરીને પછી ગ્રાઇન્ડ કરે, એની મોંઘા મોંઘી કોફી થાય. આ સ્ટોરી હું બનાવેલી કહેતો નથી તમને, આ ગૂગલમાં તમે શોધશો તો તમને મળશે કે આ રીતે આ કોફી પેદા થાય છે. એટલે એ પણ જઠરાગ્નિ થયું ને એમ, એમાં શેકાય છે, બહાર નહીં શેકવાની, જઠરાગ્નિ. એટલે આપણા પેટમાં આ જે ખાઈએ છીએ જઠરાગ્નિ, જઠરનો અગ્નિ. અગ્નિના બહુ પ્રકાર કયા છે? એમાં નિમ્ન નિમ્ન કક્ષાનો ઉતરતો ઉતરતો અગ્નિ જે કશામાં ન વપરાય એ ચિત્તાનો અગ્નિ કહેવાયો છે, સ્મશાનનો અગ્નિ. એકદમ નિમ્ન કક્ષાનો અગ્નિ, એ અગ્નિ કોઈ કામમાં લઈ શકાય નહીં. આપણે શાસ્ત્ર અલગ અલગ પ્રકારના અગ્નિ કયા છે. તો આ એકટાણું કરે તો સારો છે, શરીરને ફાયદો છે. આપણા મહાપુરુષે ઉપવાસની જે વાતો કરી છે એમાં એમાં બહુ તથ્ય છે. અને હું અનેક વાર કહેતો હોઉં છું કે આપણે આપણો ધર્મ એની સાથે પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ, એની સાથે આપણું હેલ્થ આરોગ્ય, એની સાથે પરિવાર. આપણા વેદોએ લખ્યું છે, આપણા શાસ્ત્ર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. માતા પિતા દેવતા સમાન છે, એમની સેવા કરો. અતિથિ પણ દેવતા સમાન છે. આવે તો કે પહેલાં તો અતિથિ આવે એટલે એક સમય હતો, પાછા મૂકવા જાય ભાગોળ સુધી જાય, આવજો આવજો આવજો. અને હવે તો કહી દે આવજો એટલે ના, ફરી ના આવતા. આનો આ તો ના કહેવાનો સંગી છે ને, આપણે તો કશું ના કહેવું કઈ રીતે કહો તમે? હવે તો મારા બાળકો શીખે છે. ઘરમાં પહેલા છોકરાને કહ્યું કે મહેમાન આવ્યા તે એની મમ્મી કંઈ પૂછી લો જમવાનું, જમવાનું પૂછ્યા જાય બેટા આપણા ઘેરા, તે પૂછવા ગયો જમવાનું, તમે જમીને આવ્યા કે ઘેર જઈને જમવાના? એટલે આવું પૂછવા મોકલ્યો છે. સંસ્કારનો વિષય છે. તો આ 250મા વર્ષમાં સર્વાધિક પરમ ગુણ સેવા આપણે કરીએ એવા વ્રત માટે મેં બધાને ખાસ આવાહન કર્યું છે. આ 10 ડિસેમ્બર ભાદરવા સુદ પૂર્ણિમા યાદ રાખો, પરમગુરુ પ્રગટ થયા એ તિથિ છે મહાસુદ બીજ, મહી બીજ.
અને પરમ ગુરુ કૈવલ્યધામ વાસ થયા એ છે ભાદરવા સુદ પૂર્ણિમા. આપણે પ્રગટ દિવસ ઉજવીએ છીએ, પરમ ગુરુને નિર્વાણ તિથિ ઉજવતા નથી, કારણ કે મહાપુરુષોની તિથિ ના ઉજવાય, ઉજવતા નથી. બરાબર છે, શ્રી કૃષ્ણ પ્રગટ થાય જન્માષ્ટમી બધાને ખબર છે, પણ પારધી બાણ કઈ તિથિ મારી કોઈને ખબર છે ના? રામની પ્રગટ જયંતિ રામ નવમી ઉજવાય છે, પણ શ્રીમાં અહીંથી પાછા ક્યારે ગયા એ તિથિની કોઈને ખબર નથી. એટલે આપણે તો મહાપુરુષોને પ્રાગટ્ય જયંતિ જ ઉજવાય, એટલે પરમની પ્રગટ જયંતિ જ આપણે ઉજવીએ છીએ. પરંતુ એ દિવસને એક વિશેષ કારણે આપણે યાદ કરીએ છીએ. પ્રગટ પરમ ગુરુ તો પંચદેહ તો દિવ્ય દેહ તો છોડી દીધો હતો, પણ જ્યારે નાણંદાસી મહારાજ શ્રી દિવ્ય પરમ ગુરુના દિવ્ય દેહને જ્યારે પરમ ગુરુ કૈવલ્યધામમાં સ્યાદ એ પરમ વિશેષ અંશ કૈવલ્યધામ સિધાવ્યો, ત્યારે એમણે કહ્યું કે મારો દિવ્ય દેહ છે, મારે હવે કામનો નથી, માટે હું અહીં છોડીને જઉં છું. બાકી બીજા કોઈ દ્વીપમાં દેહને છોડ્યો નહોતો. નાણદાસજી એમના ઉત્તરાધિકારી બન્યા, અંત્યેષ્ટિ માટે સરસઈ બાગમાં લઈ આવ્યા. અને આમ જનરલી વૈષ્ણવી સંતોના આજ્ઞા સંસ્કાર થતા હોય છે, પણ અનેક સંતો આવી ગયા ત્યાં અંતિમ સમયે. એમાં દશનામી સંતો પણ આવી ગયા. એમણે રજૂઆત કરી પરમ ગુરુ તો પરમ ગુરુ હતા, એ કોઈ વૈષ્ણવી સંત પણ ના કહેવાય, સંન્યાસી સંત પણ ના કહેવાય, કે સેવડા પણ નહીં, જંગમ પણ નહીં. અને વાજે પણ લખે છે, હું સેવડો પણ નથી, જંગમ પણ નથી, વૈષ્ણવ પણ નથી, દશનામી પણ નથી. એવું અત્યારે ચતુર્માસમાં જે ગ્રંથ ચાલે છે એમાં વાત આવે છે. એટલે કે આમને તો સમાધિ, જલ સમાધિ અથવા ભૂ સમાધિ આપો. કે મહીસાગર નદી નજીક કે જલ સમાધિ આપો. આજે કેટલા સંતો જલ સમાધિ આપે છે લોકો, હવે થોડો થોડું સુધારો કર્યો છે અમે બધા સંતોએ ભેગા થઈને કે કોઈને જલ સમાધિ નહીં આપવી, કે એમાં પાણી પ્રદૂષિત થાય છે, પોલ્યુશન. હવે એટલી બધી નદી ઊંડીઓ ઊંડી નદીઓ રહી નથી, પાણી છીછરું હોય, અને એમાં તમે આ રીતે બધા સંતોના શરીરને છોડો તો પાણીમાં કેટલું બધું પ્રદૂષણ થાય. તો કે ભૂ સમાધિ આપો. તો નાણદાજી મહારાજ શ્રી વિમાસણમાં પડી ગયા, શું કરવું? એ બધા પંચાયતમાં બેઠા, ચર્ચામાં. કોઈ શાસ્ત્રની દુહાઈ આપે, આ ગ્રંથમાં આવું છે, આવું થવું જોઈએ. કોઈ કે ના, આવું થવું જોઈએ. આપણા કેટલા સંતો કે ના, અમે મહેનત કરીને આ ચિત્તા બનાવી દીધી અને ગુરુજીને પધરાવી દીધા ઉપર, હવે એ જ હોવું જોઈએ. આ વિવાદ ચાલ્યો. આ વિવાદ ચાલે છે ત્યાં એકદમ ચમત્કાર થયો કે દિવ્ય પરમ ગુરુના જમણા અંગૂઠામાંથી એકદમ અગ્નિ પ્રગટ થયો અને ભડભડ આખી ચિત્તા જ પકડી ગઈ આગમાં. બધા દોડતા આવ્યા, કા શું થયું? તો કે કરુણાસાગર મહારાજજીએ સ્વયં નિર્ણય લઈ લીધો કે ભાઈ આ પરંપરા બરાબર છે અને હું મારી આજ્ઞા છે ને આ રીતે થશે. તો નાણદાસજી મહારાજશ્રીએ આ વસ્તુને અખંડ બનાવી દીધી, અમર બનાવી દીધી, કે તો પરમ ગુરુની કૃપાથી પરમ ગુરુના દેહમાંથી અગ્નિ પ્રગટ થયો છે. એટલે આ જે મેં આગળ કહ્યું કે અલગ અલગ પ્રકારના અગ્નિઓ, યજ્ઞનો અગ્નિનો એક પ્રકાર છે ધૂણી, જે સંતો ધૂણી રાખતા હતા ને પહેલાં, કાયમ લાકડા ચાલુ જ હોય, એક પ્રકારનો અગ્નિ છે, અનેક પ્રકારના અગ્નિ છે. આપણી રસોઈનો પણ એક અગ્નિ છે. આ અગ્નિને કયા પ્રકારમાં ગણવો? તો કે ના, તો દિવ્ય અગ્નિ પરમના દેહમાંથી પ્રગટ થયો છે. એટલે નાણદાજી મહારાજશ્રીએ તરત ત્યાં ઘી ને બધું તો હોય જ,
ક્યાંક અંતિમ સંસ્કાર માટે પણ લાયા હોય કે સરસ રીતે સળગી શકે દેહ. એ ઘીની દિવેટ બનાવી કોડિયામાં મૂકીને એ અગ્નિમાંથી દીવો પ્રગટાવી દીધો. એ અખંડ દીવો, અખંડ જ્યોત આજે પણ આપણે ત્યાં સમાધિ મંદિરમાં એ અખંડ દિવ્ય જ્યોત પ્રગટે છે. હજારો લોકો દર્શન કરવા આવે છે અને એ આ જ્યોતનું પ્રગટવાનું ઉદ્ભવવાનું કારણ વિવાદ. વિવાદ અરસપરસ વિવાદ થયો, સંતોમાં વિવાદ થયો કે શું કરવું, જલ સમાધિ આપી, ભૂ સમાધિ આપી કે અગ્નિ સંસ્કાર કરવો, એનો વિવાદ. એ વિવાદનું નિર્મૂલન કરવા માટે, એ વિવાદને મટાડવા માટે પરમ ગુરુએ એમના દેહમાંથી દિવ્ય અગ્નિ પ્રગટ કર્યો. એટલે અમે બધા કહીએ છીએ કે અખંડ દિવ્ય જ્યોત એક એવી વસ્તુ છે, એનું અખંડ દિવ્ય જ્યોત અષ્ટક પણ આપણે બનાવ્યું છે અને એ દિવ્ય અખંડ જ્યોતનું અષ્ટકનો પાઠ કરો. એ દિવ્ય જ્યોત અષ્ટકમાં તમે ઘી અર્પણ કરો તો આપણા જીવનના પણ જે કંઈ વિવાદ હોય એ વિવાદ શમી જાય છે. આપણા જીવનના અંતરના વિવાદ કે બાહ્ય વિવાદ, જો પરિવારમાં વિવાદ હોય, પતિ પત્નીમાં વિવાદ હોય, ભાઈ ભાઈમાં વિવાદ હોય, પાડોશીને વિવાદ હોય, સગા સંબંધીમાં વિવાદ હોય, અને વિવાદ જ્યારે પછી પાછા ન્યાયાલયમાં પહોંચે એટલે કોર્ટના કેસ થઈ ગયા, સમજો ને એક પ્રકારના, એ આપણા જીવનમાં કલહ આપણને દુઃખી દુઃખી કરી નાખે. આપણા અંદરના વિવાદ, અનેક જાતની શંકાઓ, અનેક જાતના સંદેહ, એ તમામ પ્રકારના વિવાદ અખંડ દિવ્ય જ્યોત અષ્ટકનો પાઠ અને અખંડ દિવ્ય જ્યોતના દર્શન અને અખંડ દિવ્ય જ્યોતની અંદર ઘી સમર્પિત. કારણ કે જ્યોત તો બળે ને કાયમ, અમે ત્રણ જ્યોત રાખી છે. નાણદાસી મહારાજે એક પ્રગટાવી હતી પણ પછી દેવળનું પ્રતિષ્ઠા કરી ત્યારે ત્યાંથી બીજી એક જ્યોત પાછી લઈ આવ્યા, એટલે બે થઈ, એક દેવળમાં અને ત્યાં સમાધિએ. સમાધિ મંદિર જીર્ણ થયું એટલે એનું નિર્માણ, નવનિર્માણ નૈમી મહારાષ્ટ્રે પૂજ્યભાઈ શીતળાઈ મહારાષ્ટ્રે કરાયું, ત્યારે સમાધિ મંદિરમાંથી એ જ્યોત પાછી દેવળમાં સુરક્ષિત લાવી મૂકી, એટલે બે જ્યોત દેવળમાં થઈ. એ મંદિર બન્યા પછી પાછી પધરાઈ શકી નહીં પણ ઘણા વર્ષો પછી મેં એ પાછી દિવ્ય અખંડ જ્યોતને સમાધિ મંદિરમાં પાછી પધરાવી. દેવળમાં જે બે હતી તો બેની બે રહી જ, કે આટલી બધી શા માટે રાખી. આપણા એ વખતના સંતો બધા બહુ જ બુદ્ધિશાળી ને બહુ વ્યવહારુ ને બહુ દીર્ઘદ્રષ્ટા. પહેલા બે એટલા માટે કરતી દીધી કે આ તો જ્યોત છે, કોઈ કારણવશાત હોલવાઈ જાય. આગળ બેઠેલા બે આગળ આમાં જ ધ્યાન રાખો ને પાછળ જતા રહો, હા, કે મને ડિસ્ટર્બ થાય. એટલે આ જે જ્યોત પ્રગટાવી છે એ તો ગમે તારે હોલવાઈ જાય, કો તો ઘી ઠરી ગયું, કો તો દિવેટ અંદર જતી રહી, કોઈ સમયસર ઘી ના પહોંચાડ્યું, તો પછી અખંડ જ્યોત કઈ રીતે કહેવાય? એટલે એ વખતે નાણદાસી મહારાષ્ટ્રીએ વિચાર કરીને બે જ્યોત બનાવી દીધી, એક હોલવાય તો બીજી જ્યોતમાંથી અને પાછી પ્રગટાવી દેવાય. તો એ બે એટલે એક દેવળમાં રાખી હતી અને એક સમાધિ રાખી હતી. સમાધિ મંદિરથી પાછી લઈ આવ્યા જ્યારે એનું નિર્માણ થતું હતું ત્યારે, એટલે આપણે ફરી પાછી સમાધિ મંદિરમાં મૂકી. એટલે દેવાલયમાં જે બે છે તો બે રહેવા દીધી. એટલે આપણે ત્યાં જ્યોત પૂજનનું મહત્વ નથી પણ આ જ્યોત એક વિશેષ
परम गुरु एक स्वरूप क्या के परम गुरु देह माथी प्रकट थे। तो ये 105 वर्ष दिव्य परम गुरु रहा पी केवल धाम वास थे 250 वर्ष परम गुरु प्रकट थे 250 वर्ष थे परम गुरु रहा 105 वर्ष એટલે એમને કેવલ ધામ વાસ થયા કેટલા વર્ષ થયા 145 વર્ષ ખબર પડે ભાઈ ભાઈ 145 વર્ષ તો 145 વર્ષથી આપણે ત્યાં દિવ્ય અખંડ જ્યોત છે હવે આ 250મો વર્ષ આપણે ઉજવીએ છીએ ત્યારે બધાને આપણે કહ્યું તમે શું કરશો 250મા વર્ષ નિમિત્તે એક તો વ્રત બધાને આપણે લેવાય છે 105 દિવસ સમૂહમાં સાયંકાલ ઉપાસના કરો હવે દેશમાં તો બધા કેન્દ્રો શરૂ થઈ ગયા તમે કેમ કેમ કરશો રોજ તો સાંજે ભેગા થવું એક ઘરના ભેગા નહીં થઈ શકતા રોજ તો પછી બધાને તો ભેગા થવું કેમનું પડે બરાબર કોકની જોબ રાતે ચાલે કોકની જોબ સવારે ચાલે અને કદાચ બેની દિવસે ચાલતા તો રાત્રે પોતાના પરિવારમાં જ ભેગા થઈએ હમણાં અમારું શિકાગો મંદિર શિકાગો ખાતે કૈવલ જ્ઞાન યુથ ચાલે છે એ યુથમાં મારા બેન છે રાધિકા એનો મારા પર મેસેજ આજે જ આવ્યો તો એણે એક વાત મૂકી કે દેશમાં તો તમે આ રીતે અખંડ દિવ્ય જ્યોત અષ્ટકના પાઠ અને સાયંકાલ ઉપાસના કરશો વિદેશના ભક્તો કઈ રીતે કરે એના માટે કોઈ યોજના મને કે હું એક સુઝાવ આપું છું જો તમે સ્વીકારતા હોય તો મેં કહું સ્વીકારી લીધું 10 સપ્ટેમ્બરથી નિયમિત શિકાગો મંદિરમાં સાયંકાલ ઉપાસના સમૂહમાં થશે અને ઉપાસના પહેલા 4 અષ્ટકનો પાઠ થશે બાલકુવેર અષ્ટક આમ તો 3 અષ્ટક છે એક સ્તુતિ બાલકુવેર પ્રગટ થયેલ બાલકુવેર અષ્ટક પરમગુરુ અમર દાડમને અમર કરી એ જગ્યાનું અમર દાડમ અષ્ટક પ્રગટ થયા ત્યારે જે અખંડ જ્યોત પ્રગટ થઈ હતી અખંડ દિવ્ય જ્યોત અષ્ટક અને જે ગુરુગાદીની સ્થાપના પરમગુરુ કરી છે ગુરુગાદીનું વર્ણન કરતું ગુરુગાદી લાવણી પદ આ 4નો પાઠ અને સાયંકાળ ઉપાસના શિકાગો મંદિરમાં 10 સપ્ટેમ્બર એટલે ભાદરવા સુદ પૂર્ણિમાથી નિયમિત 105 દિવસ ચાલશે તો તમે રોજ ટાઈમે શિકાગો પહોંચી જશો ક્યાં ચાલશે અહીંશું તેમણે વાત કરી કે ઓનલાઈન ગૂગલ મીટ શું હોય છે કશું છે ખબર ને બધાની અંદર સાથે જોડાઈ શકે સમૂહમાં ગૂગલ મીટ એવું મને કહ્યું છે એમણે એટલે જેમને જેમને આની અંદર જોડાવવું હોય તે જો મને વોટ્સઅપ પર મેસેજ કરે અથવા તો શિકાગો તમારી પાસે કોઈ નંબર હોય તો તમે વોટ્સઅપ મેસેજ કરો તો તમને લોકો ગૂગલ મીટની લિંક મોકલી આપશે કારણ કે મને લિંક મોકલવી પડતી હોય છે ને પાછું કંઈનો પાસવર્ડ હોય ને એમાં તમારે એન્ટર થવું પડે એમાં એડ થવું પડે તો આપણે સમૂહમાં પાઠ કરી શકીએ તો આજે આ વાત હું તમારા બધાની સામે મૂકું છું કે આ સમૂહ પાઠ રોજ સાંજે સાયંકાલ ઉપાસનાનો આપણે ઘરમાં બેઠા ઘરમાં તો ઘરમાં કોઈ કદાચ સ્ટોરમાં હોય તો ત્યાં ઊભા ઊભા પણ ચાલુ કરી શકે કંઈક એવી જોબ હોય બેઠા બેઠા કરવાની ખુરશીમાં તો ત્યાં બેસીને પણ આપણે ચાલુ કરી શકીએ પણ એ સમય આપણે પાઠમાં જોડાઈ શકીએ
મારી વાત બધાના સુધી પહોંચી. 10 સપ્ટેમ્બર ભાદરવા સુદ પૂર્ણિમાથી આ સમૂહ પાઠ શરૂ થાય છે. શિકાગો મંદિરમાં આ પાઠ નિયમિત ચાલવાનો છે. એ લોકો એમનો સમય નક્કી કરશે, એ સમય આપણે પણ સમૂહમાં જોડાવવું જોઈએ. એના માટે તમને લિંક મળે, હું જે લોકો મારી સાથે જોડાયેલા છે, જેમને ગુડ મોર્નિંગ મેસેજ નિયમિત મારો મળે છે કોઈને? કેટલા લોકોને મળે? હાથ ઊંચો કર્યો તો અહીંયા આટલા બધાને જુઓ છો તમે? રોજ જુઓ છો ખરા? એમ સાંજે ટાઈમ મળે ત્યારે જોતા હશે? સવારમાં જુઓ છો? એટલે તો હું એમ છે કે ઉપર ગુડ મોર્નિંગ લખો, નીચે ગુડ ઇવનિંગ લખો, એટલે જ્યારે જુઓ ત્યારે. બહુ સારી વાત છે. તો એની અંદર હું આ લિંક મૂકી દઈશ. એ ગુડ મોર્નિંગ મેસેજ જે મારા આવે છે, ગઈ વખતે મેં અહીંયા નંબર જાહેર કર્યો હતો, જે લોકો હજુ પણ કોઈને ખબર ના હોય નંબર નહીં, તો કોઈને પણ પૂછે અથવા તો ફરી બોલી જાઉં હું. બોલું તો બધા પાસે આવી ગયો છે લગભગ, રાઈટ? એટલે મને લાગે બોલવા જેવું છે, તો બોલું છું. +1 કરી 91 તો કરું, +1 નહીં કરવાનું, ખાલી +91 ભારતનો નંબર છે, એટલે +1 પછી 91 9726319787 એવું કંઈક છે, હું ભૂલી ગયો. એટલે મને મારો નંબર મગજ કોમ્પ્યુટરવાળા, એટલે બહુ યાદ રાખવાની જરૂર પડતી નથી, પણ છતાં તમને કહું છું, દેખાતો નથી મને, પણ એવું કઈ છે 9726319787, રાઈટ? હું એ જ બોલે છો કે, પણ મનમાં છતાં છેલ્લે પણ 9787 કે 98 છે, આ બધું ગરબડ થઈ જાય. એટલે ફરી બોલી જાઉં છું, +91 9726319787 આ નંબર છે. પણ યાદ રાખો, તમારે કશું કામકાજ હોય ને આ વખત પૂરતો જ હું આ નંબરમાંથી, તમે બીજું કંઈ કામ હોય તો આ નંબર ના વાપરશો. કારણ કે હું આ નંબરમાં આવેલા મેસેજ જોતો નથી, પણ નંબર વગરના કોઈ મેસેજ આવે એટલે મને ખબર પડે કે અમને કદાચ એમાં એડ થવું પડશે. એટલે એમાં હું આ લિંક મોકલીશ. એક વાત આ, બીજી વસ્તુ, ગુરુ ગાદીમાં 10 સપ્ટેમ્બરથી અને ભાદરવા સુદ પૂર્ણિમાથી December 23 સુધી બરાબર 105 દિવસ થાય છે. December 23 સુધી આ અખંડ દિવ્ય જ્યોત અષ્ટકના સામૂહિક પાઠ આખો દિવસ ચાલવાનો. સવારે 7 વાગે પાઠ કરવાવાળા લોકો ગુરુગાદીમાં આવી જવાના. રોજ 250 લોકો આવવાના. આવે એટલે પહેલી પ્રાતઃકાલ ઉપાસના કરશે સમૂહમાં, અને આ બધું કાર્ય થશે સમાધિ મંદિરે, જ્યાં પરમ ગુરુના અંતિમ સંસ્કાર કર્યા હતા ત્યાં, અને બાકીના આપણા 5 આચાર્યોના પણ અંતિમ સંસ્કાર ત્યાં થયેલા છે. એ સમાધિ મંદિર ઉપર રોજ નિયમિત
प्रातःकाल उपासना उपासना पे तरत अष्टक पाठ शुरू थे। अमारो संकल्प है कि एक साथ 105 लोग पाठ में बैठेला होवा जोईए, એટલે 250 લોકો બોલાવવાના નક્કી કર્યા છે, કેમ કે અખંડ પાંચ ચાલવાના ને, એટલે બે બેચો પડે, એકાદ કલાક આ બેચ, બીજો કલાક બીજી બેચ, અથવા બે કલાક ચાર કલાક જે એમને અનુકૂળ હોય તે ટાઈમ, અંતે સાંજે 6 વાગ્યા સુધી આ પાઠ ચાલવાના, ત્યાર પછી સમૂહ ઉપાસના, એ 250 લોકો એક સાથે સાયંકાલ ઉપાસના બેસે, ત્યાર પછી ભોજન કરીને પોતપોતાના સ્થાને જશે। 105 દિવસનો લિસ્ટ બનવા માંડ્યું છે, હજુ કેટલાક દિવસો બાકી છે, કેટલાક દિવસમાં સંખ્યા ઓછી છે, કેટલાક દિવસમાં 300-300 લોકો થઈ ગયા છે, પહેલા દિવસે 500 લોકોની યાદી છે, કે અમે ભાદરસુદ પૂર્ણિમા બધા આવવાના છે, તો કે પાંચમાં બેસી જઈશું, સાંજે જઈશું, એટલે અમે તો પહેલા દિવસે નક્કી કર્યું છે કે 1000 લોકો બેસે તોય વાંધો નહીં, કારણ કે દર્શન કરવા તો લગભગ 10000 લોકો આવે છે, 10000 લોકો દર્શન કરવા આવે છે। તો એ 105 દિવસ પાઠ ચાલવાના છે, તમે એ દરમિયાન કદાચ ભારત ઇન્ડિયા આવો તો એક દિવસનો સમય કાઢજો કે આ પાઠમાં આપણે સામેલ થઈએ, નહીં તો અહીંયા જે ચાલે છે ઓનલાઈન ચાલવાના છે એમાં તો તમે એક વખત તો પાઠ કરવાનો તમને મોકો મળશે જ, સાયન કે ઉપાસના સાથે આપણે 3-3 અષ્ટક લીધા છે, એટલે કે બધાને ઘેર બેઠા પણ આ પાઠ થાય, પણ એમાં તમે સેવા કરવાની વાત છે, સેવા કરી શકો। હું બધાને તમે પધરાવણી જઉં છું, પણ કોઈને સામે કહેતો નથી કે આ સેવા છે, તમે કરશો, કારણ કે હું કહું તો પેલાને બીજા ના તો કહેવાય જ નહીં, કહી શકે ના, તો કોઈને શરમાઈ દાન લેવું દાન બરાબર નથી, એટલે મારો સ્વભાવ છે કે લગભગ બહુ નજીકના હોય તો કહું કે તમારા સેવા કરવાની છે, બાકી હું કોઈને નામ દેને તો તમે આટલી સેવા કરો, તમે આટલી સેવા કરો, તમે આટલી સેવા કરો એવું હું કહેતો નથી, એની પાછળનો મારો વિષય એટલો જ છે કે સ્વેચ્છાએ જે લોકો સેવા કરે એના જેવું મોટી સેવા બીજી કોઈ નહીં, એટલે કોઈ સેવાની માહિતી આપો તો સમૂહમાં જ આપો, વ્યક્તિગત નહીં। એટલે આ 105 દિવસ જે પાઠ ચાલવાના છે, સવારે લોકો આવશે અને ચા નાસ્તાની વ્યવસ્થા થશે, બપોરે જમવાની ચા વ્યવસ્થા થશે, પછી 4 વાગે પણ ચા નાસ્તાની વ્યવસ્થા થશે, અને સાંજે પણ ભોજન લઈને બધા જશે, એટલે આમાં પાઠક આપણે તો બધી અટકવું પડે ને બ્રાહ્મણોમાં, એની પાસે કોણ શું કરે છે એ પ્રમાણે અટક પડે, કારણ કે કોઈ બીજા વેદનો પાઠ કરતો હોય એને દ્વિવેદી કહેવાય, 3 વેદનો પાઠ કહેતો એને ત્રિવેદી કહેવાય, 4 વેદનો પાઠ કરતો એને ચતુર્વેદી, જે માત્ર પાઠ કરતો એને પાઠક કહેવાય। જેમ શીખોની અંદર જે લોકો ગ્રંથ વાંચે છે એને ગ્રંથિ કહેવાય, ગ્રંથનો જે ગ્રંથનો છે ગુરુગાદી પર ગ્રંથ વિરાજમાન છે એમને ગ્રંથ સાહેબ, અને એનો પાઠ થાય, એ પાઠ કરનારા લોકો વિશેષ એમને તાલીમ લેવાની હોય છે, એટલે ગ્રંથિ। તો આપણે ત્યાં 250 પાઠક પાઠ કરવાના છે રોજ, એમ સમજો, તો એમના માટે ભોજન દાન તરીકે કોઈને આપવું હોય તો આપણે લેતા આવીએ છીએ, જેમને સ્વેચ્છા હોય કે 2 દિવસનું ભોજન આપવું છે, તેમાં $751 નક્કી કરેલા છે, કે $751 આપે એના તરફથી એ દિવસના ભોજન એક ટાઈમનું, ભોજન એક ટાઈમનું, એટલે એક ટાઈમનો ભોજન નાસ્તો, બપોર પછીનો નાસ્તો ભોજન જુદું, એ પ્રમાણે જેમની ઈચ્છા હોય એ આની અંદર સેવા કરી શકે। ત્યાર પછી મોટો કાર્યક્રમ આપણો જેની તારીખો મેં જાહેર કરી છે 1 વર્ષ પહેલા, જાન્યુઆરી 22-23 ને
2023માં જાન્યુઆરી 22, 23 ને 24 આપણે કોઈને પત્રિકા લખીએ ને, લગ્ન પત્રિકા કે કંઈ વાસ્તુ કે ઘરનું ઉદ્ઘાટન, તો એમાં સમય લખીએ છીએ, એમાં ત્રણ વસ્તુ લખીએ છીએ, તિથિ, તારીખ અને વાર. તિથિ, તારીખ અને વાર ત્રણ લખાય. તો દિવ્ય પરમગુરુ પ્રગટ થાય તિથિ મહાશુદ્ધ બીજ છે, એ દિવસે તારીખ હતી 24મી જાન્યુઆરી અને વાર તો લગભગ રવિવાર. આપણે એને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસો પસંદ કર્યા. 22 જાન્યુઆરી રવિવાર છે, 23 જાન્યુઆરી મહાશુદ્ધ બીજ છે અને 24 જાન્યુઆરી એ 24 જાન્યુઆરી છે, એ તારીખ છે. એ પ્રમાણે ત્રણ દિવસ અને ચોથો દિવસ આપણે નક્કી કર્યો કે એક કામ આપણે કરીએ છીએ જે સેવાનું બહુ મોટું, એક કાર્ય સમૂહ લગ્નનું, ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન કરી આપવાનું એક કામ આપણે દર વર્ષે કરીએ છીએ. 2 વર્ષ આપણે ખાલી ગયા કોરોનાના કારણે, એટલે 2 વર્ષનું સાટું આ વખતે આપણે પરમગુરુના 250મા વર્ષને નિમિત્ત બનાવીને કરવાના છીએ. એટલે 250 દીકરીઓના લગ્ન આ વખતે આપણે આપણા માંડવે કરવાના છીએ. અને 250 દીકરીઓના લગ્નને આપણે 2 ભાગ પાડી દીધા, સવા સવા શું. એક આપણે ત્યાં જે આદિવાસી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, ત્યાં મોટે ભાગે ઉનાળામાં લગ્ન થાય, એટલે એ જે લોકો છે જે લાભ જેમને જરૂરી છે, જરૂરતમંદ છે, એ લોકો શિયાળાના લગ્નમાં નહીં આવે. છેલ્લા કેટલા વર્ષોથી આપણે 2 વખત કરીએ છીએ, એટલે એવા લોકોને લાભ મળે એટલા માટે આપણે વૈશાખ મહિનામાં રાખીએ છીએ. અને આ બાજુના બાકીના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, એ બધાને લાભ મળે એટલા માટે આપણે શિયાળાના સિઝનમાં રાખીએ છીએ. એટલે આપણા ઉત્સવ પછી 25મી જાન્યુઆરી અમે આમ તો નક્કી કરી છે કે 125 દીકરીઓનું સમૂહ લગ્ન અને 125 વૈશાખ મહિનામાં. તો આ તારીખો આપણે નક્કી કરી છે, પણ છેલ્લા એક દિવસથી એમાં મંથન ચાલે છે. બહુ લોકો કે છે, મેં કેટલા વર્ષોથી જ્યારથી ખબર પડી કે પરમગુરુ મહીબીજના દિવસે પ્રગટ થયા હતા, તે દિવસથી શીતળાઈ મહારાજની, નેમી મહારાજની આજ્ઞા પ્રમાણે અમે અમારા ગામમાં દર વર્ષે મહીબીજ ઉજવીએ છીએ. અને આ વર્ષે તમે એમ કહો છો 23 તારીખે ગુરુગાદી આવવાનું, તો અમારી પરંપરાનું શું? આવું કેટલાય લોકો તરફથી પ્રશ્નો આવવા મળ્યા છે કે અમારા ગામમાં તો મહીબીજ ઉજવાતી જ જોઈએ, જેમ અમારા નરેન્દ્રભાઈ કે રાજવાડે મહીબીમાં હું છું કે છે. એટલે અમે એકાદ દિવસ આગો પાછો કરવા માગીએ કે 24 તારીખથી શરૂ કરશું, 22 અને 23 રહેવા દઈશું, 23ની મહીબીજ બધા પોતપોતાના વતનમાં ઉજવી શકે અને 24મી ગુરુગાદી આવે. 2 દિવસ નહીં, 24, 25, 26 આજુ વિચારાધીન છે. હું બધા લોકોને પૂછવાનો છું કે ભાઈ આ કરીએ કે ફેરફાર કરીએ કે રહેવા દઈએ. અમારા જેટલી આખી કમિટી, બધા સભ્યો, નરવે દીક્ષિતો, 1000 લોકોનો આખો ગ્રુપ છે, એ બધાની બેઠકમાં પ્રશ્ન ચર્ચી છે અને બધા સંમત થશે એ પ્રમાણે અમે કરીશું. પણ 24મી તો તારીખ, તો તારીખ પણ આપણા પ્રસંગમાં તો આવે છે, અને આજકાલ આપણે બધો વ્યવહાર તારીખમાં ચલાવીએ છીએ, તિથિને કોણ પૂછે છે? ઘણા માણસોના લગ્ન તિથિ પ્રમાણે થયો હોય, કારણ કે મુહૂર્ત તિથિ પ્રમાણે જોયું હોય, મુહૂર્ત તો તિથિ પ્રમાણે જોયું હોય, એ તિથિ પ્રમાણે લગ્ન થયા હતા, એનિવર્સરી તારીખ પ્રમાણે જ ઉજવે. તિથિ પ્રમાણે જોખમ છે, કોઈક વર્ષમાં ના આવે અથવા તો 2 આવી જાય. એટલે એ રીતે ગોઠવીશું. તો આ તમે ભારત આવવાનો પ્લાન બનાવો, આ મહોત્સવમાં જોડાવા માટે એવો મારો ખાસ આગ્રહ છે. ક્યાં ક્યાં 3 દિવસ દરમિયાન અમારા બાળકો બહુ સરસ કાર્યક્રમ રજૂ કરવાના છે. બાળકો
એમનો કાર્યક્રમ છે. પરમ ગુરુ કૈવલ ધામથી નીકળ્યા તો બધા દૈવી ધામોમાં ફરતા ફરતા સાત દ્વીપોમાં આવ્યા અને છેલ્લે જંબુદ્વીપમાં, અને જંબુદ્વીપમાં આવ્યા પછી કૈવલ ધામ વાસ થયા. એમના ગયા પછી નાણદાજી બાપજી ગાદી પર આવ્યા. એ આખું છે, આજ દિન સુધીનું આખું નાટક અમારા બાળકોએ તૈયાર કર્યું છે, જે ત્રણ પાર્ટમાં ભજવવાના છે. બહુ હાઈટેક, અત્યારે તો ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે ને, પાત્રો લાઈવ હોય, બેકગ્રાઉન્ડ એલઈડી હોય. એટલે મારા હેતુમાં પોતાના બાળક નીકળ્યા છે તો તમને પાછળ આખું જંગલ દેખાય, ને હેતુમાં જંગલમાં જતા એવું જ લાગે. તળાવ આવે એટલે તમને તળાવ દેખાય જ, એવી પ્રકારનો સરસ કાર્યક્રમ. અને આમાં આપણે આપણા બાળકોને એડ કર્યા છે, બહુ વિશેષ વાત આ છે. આમાં કોઈ પ્રોફેશનલ હાયર કરેલો આર્ટિસ્ટ નહીં, ના તો એ લોકો કરી આપતા આપણને, પૈસા આપ્યા હોત તો. એટલે પૈસા નહીં આપવાના માટે બાળકોને કરીએ તો એને કરતાં વધારે ઘરું પડે છે, કારણ કે બધા બાળકોને મારે વારંવાર ગુરુગાદી બોલાવવા પડે, એમને તાલીમ આપવી પડે. પણ એ બાળકો અમે લગભગ 750 બાળકોને આમાં ઇન્વોલ્વ કરીએ છીએ. છેલ્લે એમાંથી શોર્ટિંગ થતાં થતાં જે થાય તે, પણ અલગ અલગમાં લગભગ 400-450 બાળકો આ કાર્યક્રમમાં છે. એમને એમની જીવનમાં એક યાદગાર પ્રસંગ બની જાય કે અમે 250મો પરગુરુ પ્રાગટ્ય વર્ષ ઉજવ્યું હતું. આ મહત્વનું છે કે આ રીતે પરમ ગુરુ પ્રગટ થયા અને આ રીતે આવ્યા અને આ રીતે કર્યું. કથામાં તો તમે બધું બહુ સાંભળો છો, પણ આ લાઈવ તમને જોવા મળશે. એટલે આ કાર્યક્રમનો લાભ લેવા માટે તમને બધાને ખૂબ આમંત્રણ છે. અને મેં કહ્યું તેમ 10 સપ્ટેમ્બરથી સમૂહ ઉપાસનામાં તમને બધાને જોડાવા માટે આવાહન કરું છું. હું વોટ્સએપ ગ્રુપ જે આપણું ચાલે છે ગુરુગાદી તરફથી, જેમાંથી તમને કાયમ માટે મંડળીનો મેસેજ મળે છે, એ નંબર ઉપર આ 105 દિવસની સામૂહિક ઉપાસનાની લિંક મોકલીશ. સાથે શિકાગોમાં અમારા જે બધા કામ કરે છે એમનો પણ નંબર મોકલીશ, એટલે ફોનથી પણ તમે સંપર્ક કરી શકો અને એમાં ચોક્કસ જોડાઈ શકો. તો આજે મેં કહ્યું તેમ સત્સંગ તો વારંવાર આપણે જ્યારે આવીએ છીએ ત્યારે તમે બધા ગોઠવો છો, તમે બધા આવો છો, તમારા ગ્રુપના સંચાલક ભાઈઓ ખૂબ મહેનત કરે છે, તમે બધા પણ નિયમિત રીતે આ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો, અને તમને મેસેજ મળે તો તમે બીજા અન્યને પણ આ મેસેજ આપો. આપણા ઘણા બધા અનુયાયી એવા છે કે જે આપણા સંપર્કમાં નથી, તમને કંઈ પણ મળતા હોય, જાણતા હોય, તમારા ગામના હોય, તમારા વિભાગના હોય, આપણા અનુયાયી હોય, આ સ્ટેટ સિવાય બીજા સ્ટેટમાં રહેતા હોય, એમને પણ તમે આ માહિતી મોકલો, એમના નંબરો અમને મોકલો, તો આપણે એમનો સંપર્ક કરી અને પરમગુરુની આ દિવ્ય યાત્રામાં આપણે એમને જોડી શકીએ અને પરમગુરુના જ્ઞાનનો લાભ એમને પણ મળે. કારણ કે આવું દિવ્ય પરમગુરુનું જ્ઞાન દિવ્ય છે. અને આ વર્ષે તમને ખબર છે પંચમ સ્વસંવેદ ગ્રંથ વિશે ચાલે છે બધું કામ. 16, 17 અને 18 સપ્ટેમ્બરે પણ ગ્રંથ શિબિર છે, અને આપણે યુટ્યુબ ચેનલ પર એ કથા તમને સાંભળવા મળે છે, જો તમે સાંભળવા ઈચ્છતા હોય તો. પંચમ સ્વસંવેદનું જ્ઞાન અદ્ભુત જ્ઞાન છે, જે તમે કદી કલ્પના પણ નહીં કરી હોય કે આવું બધું જ્ઞાન. કારણ કે ધીમે ધીમે આપણે ત્યાં જ્ઞાન માર્ગ લુપ્ત થવા માંડ્યો અને માત્ર ને માત્ર ચરિત્ર, જીવન ચરિત્રો જ એ જ આપણો ધર્મગ્રંથ.
એજ આપણું જ્ઞાન, એ જ આપણી કથા, એવો એક વિષય ઊભો થયો. એટલે બધાને દિવ્ય જીવન સાંભળવામાં, લીલા સાંભળવામાં, લીલા પ્રમાણે બસ પુણ્યદાન કરો, આ કરો, તે કરો. પણ આપણું અસલ જ્ઞાન શું છે? કે આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરતા નથી, સાંભળી રહ્યા, કથા સાંભળી રહ્યા. કથામાં કથાકાર છે, વાતો લાઈન હું કહે બરાબર, એ ગ્રંથોમાં છે કે નહીં એ આપણે નથી જાણતા. એટલે મૂળ જે આપણું આધ્યાત્મિક વેદો શાસ્ત્રો, એ બધી આધ્યાત્મિક જ્ઞાનના ભંડાર છે. એમાં કોઈ લીલાઓ કે ચરિત્રો નથી. એમ દિવ્ય પરમગુરુને જે કંઈ જ્ઞાન છે, આજે બ્રહ્મજ્ઞાનની વાતો આવે, ઘણા બધાને ભાવ સાંભળે ત્યારે કંટાળો, બ્રહ્મજ્ઞાન શું છે? બ્રહ્મ શું છે? આ સગુણ નિર્ગુણ શું છે? આ અવતારોની પરંપરા શું છે? ત્રણ ગુણ શું છે? એ બધી માહિતી આપણા લોકોને ધીમે 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 લુપ્ત થવા માંડી. અને એટલે પછી એક જ માન્યતા આપણા પડશે, બે હાથને ત્રીજું માથું, બીજું શું માથા કરવી આપણે કહે છે, બરાબર છે? બે હાથને ત્રીજું માથું નમાઈ દેવું અને જે કંઈ મળે તે થોડું ઘણું દાન કરી દેવું, કામ પતી ગયું, પૂરું થઈ ગયું આપણું. એટલે આધ્યાત્મિકતા નથી રહી, ભલે ધાર્મિકતા હોય આપણામાં. ધાર્મિકતા એટલે કોઈ મંદિરોમાં જવું, પુણ્યદાન કરવું, કઈ વ્રતો કરવા, કઈ તીર્થો કરવા, પછી કેટલીક કર્મકાંડની ક્રિયાઓ કરવી કે જેની આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા નથી. અને જે સાચી લેવા દેવા છે ભૂલાઈ ગઈ, જેમ હમણાં મેં વાત કરી કે ભાઈ ઉપવાસ બહુ કામના છે, પણ ઉપવાસનામાં આ ઉપવાસમાં કોઈક એવું ફરાર ગાલી દીધું છે કે આખી ઉપવાસની જ પતળ ખાંડી નાખી, એમ કે ચાલે સીધી ગુજરાતી ભાષામાં, કે એનો જે લાભ મળવો જોઈતો હતો શારીરિક દ્રષ્ટિથી, માનસિક દ્રષ્ટિથી, આર્થિક દ્રષ્ટિથી, આરોગ્યની દ્રષ્ટિથી, એ કશું જ ના રહ્યું. અને પછી મનમાં ગાલી દીધું, આ એકાદશી કરો, તમારો મોક્ષ બીજું કશું કરવાનું રહેતું નથી. અંતે સરખી કરતો સારું, પણ રોજ કરતા ડબલ ખાઈ નાખે. તમે જોજો, આપણે ઉપવાસમાં જે ખવાય છે એ બધા જ કંદમૂળ હોય છે, ખબર તમને? મોટે ભાગે કંદમૂળ, શક્કરિયા હોય, બટાકા હોય, સાબુદાણા હોય. સાબુદાણા શું છે? કંદમૂળ છે, ના જાણતો જાણી લેજો. દક્ષિણ ભારતમાં આ પેલા મોગો કહે છે એ જ છે. આ એને બાફી નાખી લોકો અને ડ્રાય કરીને એના બોલ્સ બનાવી દે મશીનમાં, અને ડ્રાય કરે એટલે લાંબો ટાઈમ સુધી રહે, જ્યારે ઈચ્છો ત્યારે તમે એને બાફી શકો. અને અત્યાર સુધી તો દક્ષિણ ભારતમાં સેલમ કરીને એક ટાઉન છે, સેલમ, હું ગયો છું ત્યાં, રામાનુજાચાર્યની સમાધિ છે ત્યાં. વધુમાં વધુ સાબુદાણા ફેક્ટરી તો સેલમમાં છે. હવે જે ડ્રાય કરવામાં આવે છે એ મશીન ઉપર થાય છે, જે અને એની અંદરથી ડ્રીહાઈડ્રેટ એને કરવાનું કામ, કે મોટા મોટા તાવડાઓમાં એના જે કે બોઇલ કુકરોમાં થતું હોય અને પછી મશીનમાં ગ્રાઇન્ડ થાય, અને ગ્રાઇન્ડ થઈને બોઇલ બિલ્ટ ઉપર જાય છે, અને બિલ્ટ ડ્રાયરમાંથી પસાર થાય, એટલે એમાંથી જે વોટર છે એ બધું ડ્રીહાઈડ્રેટ થઈ જાય, અને પછી એને પણ એને વ્હાઇટ કરવા માટે લોકો કેમિકલ વાપરે. કે કોઈ પણ ફ્રૂટ એટલું વ્હાઇટ નથી, જેમ બટાટો પણ અંદરથી પીળો નીકળે, શક્કરિયું પણ પીળું જ નીકળે, એમ તે પણ એવું જ નીકળે છે. એને વ્હાઇટ કરવા માટે કેમિકલ વાપરે. તો આ બધાની અંદર ફાઈબર તો ઝીરો હોય છે, એમ લોકો કહે છે આ બધા ખાવાવાળા, એટલે એકલું કાર્બોહાઈડ્રેટ જે શરીર માટે બહુ
લાભદાયી નથી, કદાચ હાનિકારક ના હોય તો બહુ લાભદાયી નથી. પણ આપણે આ બધું જોતા જ નથી અને એવી રીતે અપનાવી દીધું છે કે જેમાં આધ્યાત્મિકમાં ખરેખર તો મોક્ષ તો તે રીતે થાય કે તમે જપ કરો, ઉપાસના કરો, પ્રાર્થના કરો, અને સાથે સાથે હમણાં જ અંગમાં કર્યું હંસતાલા ગ્રંથમાં કે જે બંધન પેદા કરે આપણને એવા કર્મ છોડો અને પાપ છોડો, પાપ કર્મો છોડો, નિર્મળ જીવન જીવો અને ગુરુ મહારાજ સજ્જનાની ભક્તિ કરો. આ જ મોક્ષનું કારણ છે. બાકી નદીમાં ડૂબકી મારો તોય ન મારો તોય. હું કાશીમાં ભણવા 3 વર્ષ રહ્યો અને આજે અવારનવાર કાર્યક્રમમાં મારે હરદ્વાર એમ જવાનું હોય છે, જવું જ પડતું, મહિનાની એક વાર તો મીટિંગમાં જતો જાઉં છું. હું 3 વર્ષ રહ્યો તો કોઈ દિવસ ગંગા સ્નાન કરવા નથી ગયો અને આજે હરદ્વાર જો બધા સંતો સાથે ફરવા જવા, હું ડૂબકી નથી મારતો. બધા મને કહે તમે, મેં કહું મને બહુ ઠંડી લાગે એટલે. પણ એક બે જણે કહ્યું પણ મને બહુ આગ્રહ કર્યો, તમને ખબર છે ગંગામાં ડૂબકી મારવાથી તમારા બધા પાપ ધોવાઈ જાય. મેં કહું આપણે કરતા નથી, પછી ધોવાનું રહેતું જ નથી. તમે બધા ધોવો કાકે, તમે કર્યો હશે એટલે. કહેવાનો મતલબ ગંગા પાણીમાં એવું કોઈ કેમિકલ નથી કે તમારું અંદરના પાપ ધોઈ નાખે. ગંગાજળનો મહિમા છે કે અત્યારે જેમ કોરોના આવ્યા પછી સેનિટાઈઝરનો કેટલો મહિમા વધી ગયો, બરાબર છે. અમે કોઈના ઘેરે બોટલ બહાર મૂકેલું જ હોય તો કારમાં પણ હોય, એમાં ગંગાજળ એક પ્રકારનું સેનિટાઈઝર હતું. ક્યાંક એવા ખડકોમાંથી આવતું હતું કે એની અંદર એવા મિનરલ્સ હતા કે જે મોટાભાગના બેક્ટેરિયલ ખલાસ કરે, પણ હવે નથી રહ્યું. કારણ કે ત્યાં એટલી બધી ગંદકી, એટલી બધી પોલ્યુશન કે આપણે નાહવાનું ન ગમે. જ્યારે સ્વચ્છ ગંગા હતી ત્યારે ચોક્કસ હતું. હવે કોઈ કહેશે છે કે ઉપર જઈએ તો ત્યાંય હવે નથી મળતી. કારણ કે જો આપણે પહોંચ્યા ને તો કમસે કમ પ્લાસ્ટિક તો પહોંચાડી દીધું છે અને એટલું બધું ગંદકી કે ના પૂછે. એટલે હૃદયને સાફ કરે એવી કોઈ વાત હોય તો પ્રાર્થના, ઉપાસના. પરમગુરુ મહારાજ કહે છે કે તેજ માટે કર શુદ્ધ ઉપાસના, સેવતો વાસના સર્વનાશે. આપણી વાસનાઓ નષ્ટ થાય તો આપણે પવિત્ર થઈ જઈએ. તો આ આધ્યાત્મિક બધી વાતો, ધર્મમાં જે કંઈક આપણો કચરો ગુસ્સો છે એને દૂર કરવાનું કામ દિવ્ય પરમગુરુએ કર્યું છે. અને 250મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે આપણે પરમના ગ્રંથોને વધુ વધુ સાંભળીએ, વધુ વધુ સેવા કરીએ, આ પ્રાર્થના ઉપાસના વધુ વધુ કરીએ એવો સંકલ્પ આજે લઈએ. અને બધાને આવાહન કરું છું કે તમે 10 સપ્ટેમ્બરથી સમૂહ ઉપાસનામાં અને પાઠમાં ચોક્કસ જોડાજો અને એનાથી ગુરુ મહારાજ આપણને ખૂબ ખૂબ, કારણ કે ઉપાસનાથી પરમગુરુ રાજી રહે. સત્કર્મ એટલે સત્કર્મનો મતલબ શું? દુષ્કર્મ નહીં કરવું તે સત્કર્મ જ છે, ધ્યાન રાખજો. દુષ્કર્મ નહીં કરવું એ સત્કર્મ છે. ઘણા માણસો કે સાધુ થઈએ તો મોક્ષ થાય, સાધુ ના થાવ પણ સીધા થાવ તો મોક્ષ થાય જ. કદાચ સાધુ ના થાવ અને સીધા થાવ તો પણ મોક્ષ થાય. એટલે સત્કર્મ ના કરો પણ દુષ્કર્મ છોડો, એટલે જે થાય બધું સત્કર્મ જ હોય ચોક્કસ. અને એમાં પરમગુરુ રાજી થાય, ગુરુ મહારાજ રાજી થાય એટલે આપણા પર કૃપા વરસાવે, આપણું જીવન બધી રીતે ધન્ય બને. એટલે હું પણ પરમને પ્રાર્થના કરું કે તમારા બધાનું જીવન ધન્ય બને, ગુરુ મહારાજ તમને બધાને પાવન જીવન આપે અને એ રીતે આપણે કૃપાપાત્ર બનીને ગુરુ મહારાજની કૃપાનો પ્રસાદ લઈ અને આનંદ અનુભવીએ એ અભ્યર્થના સાથે અહીંયા આજનું પ્રવચન આપણે પૂરું કરીએ છીએ. પ્રયાગરાજ મહારાજ જી, સસ્તમ પેલા ચાસી શીતલરાજ મહારાજ જી,
पहला चार शिव छिल्ला जी महाराज की शाम संतन की श्री शबदेवन की श्री नान संप्रदाय की श्री गागी शारसा प्री की श्री कैवल धाम की तथा सत्संग पुनावर्तिता सत्य 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 सत्